નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિષય ગણિત, વસ્તુઓને આકાર સાથે જોડો. આજે આપણે તમને અલગ અલગ વસ્તુ આપેલી હશે. ધારો કે ચોરસ છે, તરબૂચ છે, લંબચોરસ છે, શંકુ છે, અર્ધગોળ છે, પંચકોણ છે, ધજા છે. આ બધી વસ્તુ છે એને આપણે અલગ અલગ આકાર સાથે જોડવાની છે. આપણે આમાંથી વસ્તુ લેવાની છે અને આમાં આપણે આકાર ઓળખવાનો છે અને પછી એની સાથે આપણે જોડવાનું છે. તો આ છે ચોરસ. તો આપણે આમાં જોવાનું કે ચોરસ ક્યાં છે. તો કે આને, તો કે ગોળ છે, આ ત્રિકોણ છે, હા આ ચોરસ છે. તો આપણે આમ સ્કેલ રાખીને, સીધી સરસ સ્કેલ રાખીને આને ચોરસ સાથે જોડી દેવાનું. પછી નીચે આપેલું છે તરબૂચ. તરબૂચ કેવું હોય? ગોળ હોય. તો આમાંથી આપણે ગોળ ગોતવાનું અને પછી એની સાથે જોડવાનું. આમાંથી ગોળ આપેલું જ છે, વર્તુળ. તો આપણે સીધી સ્કેલ રાખીને એની સાથે જોડી દેવાનું. હવે છે લંબચોરસ. તો આમાંથી આપણે લંબચોરસ ગોતવાનું. ત્રિકોણ છે, અર્ધવર્તુળ છે, પંચકોણ છે, શંકુ છે, હા આર્યું, આ લંબચોરસ છે. તો આપણે એને આમ સ્કેલ રાખીને સરસ મજાનું જોડી દેવાનું. હવે છે શંકુ. તો આમાંથી આપણે શંકુ આકારનું તમે કયું લાગે છે જુઓ, જોઈ આર્યું. તો આપણે એની સાથે જોડવાનું. હવે છે અર્ધવર્તુળ. તો આ વર્તુળ છે, ત્રિકોણ, ચોરસ, આ અર્ધવર્તુળ, આના જેવો જ આકાર આનો છે. તો આપણે આ એની સાથે જોડી દેશું. હવે પંચકોણ. તો આમાંથી પંચકોણ કયું છે? તો કે આ. તો આપણે એની સાથે જોડી દેશું. પંચકોણને પાંચ બાજુ હોય. હવે શું છે? ધજા. ધજાનો આકાર કેવો છે? ત્રિકોણ. તો આમાંથી ત્રિકોણ કયું છે? બીજા નંબરનું. તો આપણે સરસ મજાનું આમ લેવાનું, નીચે અહીંથી આમ અડાડવાનું, આમ જોવાનું, ધજાને આપણે ટચ કરવાનું. તો આપણે આ વસ્તુ આપેલી હોય, આકાર આપણે જોવાના અને એની સાથે સરસ મજાની રીતે જોડવાનું છે. તમારે બધાએ જોડકા જોડીને ઘરે પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ બાળ દોસ્તો.